તો આગળ વાત કરીએ તો દેગામમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૂહણીઓનું બજેટ ખોળવાયું વર્ષોથી સસ્તી શાકભાજી માટે ખ્યાતિ પામેલ દહેગામ શાક માર્કેટમાં પણ શાકભાજીના ભાવ આસમાને જતાં મોંઘી શાકભાજી ના છૂટીએ ગૂહણીઓને ખરીદવી પડે છે દેહગામ પંથકમાં વરસાદ ખેંચાતા દેહગામ શહેરના વેપારીઓ ઉપર આની સીધી અસર જોવા મળી છે કારણ કે હાલમાં શહેરની તમામ નાની મોટી દુકાનોમાં ગ્રાહકોની મંદી હોય તેવો માહોલ સર્જાયો છે અને બાકી હોય તેમ દેગામ સમય શહેરની શાક માર્કેટ વર્ષોથી સસ્તી શાકભાજી માટે ખૂબ જ ખ્યાતિ પામેલ હતી પરંતુ હાલમાં દેહગામ શાક માર્કેટમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે ત્રીસ રૂપિયા અઢી કિલો વેચાતી ડુંગળી આજે સાઈઠ રૂપિયા અઢી કિલો વેચાઈ રહી છે ચાલીસ રૂપિયા કિલો લીલો દાણા વેચાતા ને તે ભાવે અઢીસોથી ત્રણસો રૂપિયા જેટલા થવા પામ્યા છે હાલમાં દેગામ શાક માર્કેટમાં ચાલીસ રૂપિયા કિલોથી ઓછી શાકભાજી કોઈ મળતી નથી છેલ્લો ભાવ ચાલીસ રૂપિયા કિલોનો છે એટલે બધો શાકભાજીનો ભાવ વધી જવા પામ્યો છે તેથી ગામડાના ગરીબ પરિવારો આવી મોંઘી શાકભાજી કઈ રીતના ખરીદી શકે બીજી બાજુ જેટલી શાકભાજીનો ભાવ ઊંચો એટલો શાકભાજી ના વેપારીઓને ફાયદો જો વરસાદ ખેંચાયો ન હોત તો શાકભાજીના ભાવ આસમાને ગયા ન હોત પરંતુ વરસાદે તારી આપતાની અસર વેપારીઓ ખેડૂતો અને ધંધાદારીઓ ઉપર સીધી જોવા મળી રહી છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ગરીબ પરિવારો માટે ભારે તકલીફોનો સામનો કરવાનો સમય આવી ગયો છે આમ દેગામ શહેરમાં શાકભાજીના ભાવ વધી જતા અને વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યો છે અગરસિંહ ચૌહાણ જેડ એસ ટીવી દે ગામ